છેવટે ચાલીસ વર્ષના મોહને પોતાના ઓફિસની સહકર્મી અપર્ણા સાથે લગ્ન કરી લીધા અપર્ણા એક અનાથ છોકરી હતી તે પોતાના કાકા કાકી સાથે ઉછરી તો મોહનના ઘરમાં તે અને તેની મમ્મી જ છે મોહન એક વર્ષનો હતો ને તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને બંનેના પરિવાર ગરીબ અપર્ણાએ આવતાની સાથે જ ઘરના તમામ કામો ખૂબ સારી રીતે સંભાળી લીધા તે પોતાની બીમાર સાસુનું સારી રીતે ધ્યાન રાખતી સમય પસાર થતો ગયો તેમના લગ્નને દોઢેક વર્ષ થવા આવ્યો હવે અપર્ણે એક આદત બનાવી લીધી તે પોતાની સાસુ સાથે બેસીને કંઈ પણ ખાતી નથી પહેલાં સાસુ અને વહુ બંને સાથે જમતા સાસુ પહેલાં રસોડામાં વહુની મદદ કરતી અને તેમને ખબર રહેતી કે કઈ વસ્તુ ક્યાં મૂકી છે પણ હવે માંદગીને કારણે તે એટલી અશક્ત થઈ ગઈ હતી કે રસોડા સુધી જઈ શકતી ન હતી મમ્મી આ લો ચા બિસ્કીટ સાંજે પોતાની સાસુને ચા બિસ્કીટ આપીને અપર્ણા પોતે થોડે દૂર ચા પીવા બેઠી સાસુ મનમાં વિચારવા લાગી કે ખબર નહીં આ અપર્ણા વહુ મને બિસ્કીટ આપીને પોતે શું ખાય છે હું ઉઠીને જોઈ પણ શકતી નથી ઓહ કદાચ તે આનો લાભ તો નથી ઉઠાવી રહીને સાસુના મનની ઘંટડીઓ રણકવા લાગી ચોક્કસ તે કંઈક સારું ખાઈ રહી હશે તેથી જ તે મારાથી દૂર બેસે છે મુઈ વૃદ્ધાવસ્થામાં આ આંખો પણ નબળી પડી ગઈ છે કશું સ્પષ્ટ દેખાતું નથી સાસુએ વિચાર્યું જવા દે ને ગમે તે હોય મને તો બધો સમય મળે મળી જાય છે ને પણ બીજી જ ક્ષણે મનમાં વિચાર આવે છે એમ જ શું કામ છોડી દઉં જાણો તો ખરી ડબ્બામાં શું છેવટે સાસુથી રહેવાયું નહીં અને વહુ બહાર ઓટલો સાફ કરવા ગઈ ત્યારે સાસુ જેમ તેમ કરીને રસોડામાં પહોંચી ગઈ તે બબડી રહી હતી કયો ડબ્બો હતો લાલ રંગનો હતો કયો હતો અરે મળી ગયો પણ ડબ્બો થોડો ઊંચો હતો એટલે હાથમાં આવી રહ્યો ન હતો તે ધ્રુજતા હાથે તેને ઉતારવાનો પ્રયત્ન કરી રહી હતી કે ડબ્બો નીચે પડી ગયો અને જોરથી અવાજ આવ્યો સાસુ બોલી પડી હે ભગવાન આ શું છે આ શેના ટુકડા છે એટલામાં અવાજ સાંભળીને અપર્ણા અને મોહન ત્યાં દોડી આવ્યા શું થયું મમ્મી તમને કંઈ જોઈએ છે અપર્ણાએ પૂછ્યું હા સાસુએ ધીમા અવાજે કહ્યું મમ્મી મને કહેવું જોઈએ ને હું તમને આપી જાત તમારાથી ચલાતું નથી અને છેક સુધી અહીં એકલા એકલા પહોંચી ગયા પગ લપસી જાત તો બદના પ્રકાશમાં સાસુએ તે વિખરાયેલા ટુકડાને ધ્યાનથી જોયા તો ખબર પડી કે બિસ્કીટના બચેલા ટુકડા હતા અપર્ણા ફટાફટ ત્યાં સફાઈ કરવા લાગી અને મોહન મમ્મીને આગળના રૂમમાં લઈ ગયો બિસ્કિટના તે વેરવિખેર થયેલા ટુકડાઓ જાણે કે સાસુના મનને કાચની જેમ વિધી રહ્યા હતા હું બહુ ખોટું વિચારતી હતી વહુ મને આખા બિસ્કિટ આપે છે અને પોતે તૂટેલા અને વધેલા ટુકડા ખાય છે બીજા દિવસે સાંજે જ્યારે અપર્ણાએ સાસુને ચા અને બિસ્કિટ આપ્યા ત્યારે સાસુએ કહ્યું વહુ મારા દાંતથી બિસ્કિટ જલ્દી તૂટતા નથી માટે તું મને તે ટુકડા આપ અરે ના મમ્મી એ તો જ્યારે હું બિસ્કિટનું નવું પેકેટ ખોલું છું ત્યારે કેટલાક ટુકડા તેમાં બાકી રહે છે હું તેને અલગ ડબ્બામાં રાખું છું તમારી ખબર પૂછવા કોઈને કોઈ તમારી પાસે આવતું રહે છે એવામાં કોઈ તમારી પાસે તૂટેલા બિસ્કિટ જોઈ તો સારું લાગે નહીં અપર્ણાએ સ્મિત સાથે કહ્યું આપણા ઘર પરિવારના સન્માન વિશે કોઈ ખોટું વિચારે એ સારી વાત ન કહેવાય હું તો અંદરની તરફ બેસીને ખાઈ લઉં છું અને કોઈ આવે તો ડબ્બો બંધ કરી દઉં છું અપર્ણાએ હસતા હસતા કહ્યું અપર્ણાની વાત સાંભળીને ચા પિતા પિતા સાસુની આંખો ભીની થઈ ગઈ તે આવી વહુ મેળવીને પોતાની જાતને આજે દુનિયાની સૌથી ભાગ્યશાળી સાસુ માની રહી હતી